झगड़िया नजीक आवेल गुमानदेव मंदिर भक्तों में अनेरी आस्था धरावे छे। कहेवाय छे के अहीं बिराजमान हनुमानजी भक्तों नो गुमान एटले के अभिमान दूर करे छे तरीके ओळखाय छे। आ मंदिर पाछळ दंतकथा संकळायेल छे, ते मुजब आ मूर्ति स्वयंभू छे। गुलाबदासजी महाराज के जेओ अयोध्याना हनुमानगढ़ीना संत हता, तेओ अहीं आव्या हता अने तेओने स्वप्नमां आ मूर्ति अंगे आभास थयो हतो। અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો। તેઓએ ત્યાં સ્થળ પર જઈ જોતા સ્વયંભૂ મૂર્તિ ઉપર શિયાળ ચોટેલું હતું અને તેને ગોવાળિયાઓ મારતા હતા। સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું, જેથી આજે તેના કર્મોની સજા મળી। ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી। સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી। ઈસવીસન 1615માં ચંદ્રસુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતીના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। શ્રાવણ માસમાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। ભક્તો પગપાળા અહીં આવી આસ્થાના પુષ્પ પ્રગટ કરે છે। આજે શ્રાવણ માસના પ્રથમ શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા। સૌથી પ્રાચીન મંદિર છે અને મંદિરની મહત્તા એટલી ઘણી બધી છે કે ભક્તોનું દર શ્રાવણ માસમાં દર 1-4 શનિવાર આવે તો એનો કિરિયાળો ઉભરાય છે ભક્તોની, એટલી શ્રદ્ધાથી લોકો અહીંયા ઘરી ક્યાં ક્યાંથી લાંબે લાંબેથી દર્શન કરવા માટે આવે છે। અને શ્રાવણ માસ એક એવો પવિત્ર માસ છે હિન્દુ જ્ઞાતિનો કે એમાં હનુમાનજી અને બીજા આપણા શ્રી મહાદેવજીની એટલી લોકો પૂજા અર્ચના કરે છે અને સાચા દિલથી લોકો પૂજા અર્ચના કરવા માટે ગોમાનદેવ મંદિરે વર્ષોથી આવતા છે। અમે છેલ્લા 16-17 વર્ષથી ભગવાનના દર્શન માટે અહીંયા રેગ્યુલર આવીએ છીએ। આજે શ્રાવણ માસનો પહેલો શનિવાર છે અને કોરોના કાળખંડ દરમિયાન બધા મંદિરો બંધ હતા, આવી રીતે ગોમાનદેવ મંદિર પણ બંધ હતો। આજે ખુશીની વાત છે કે કોરોના મહામારીને આપણે દૂર ભગાડીને આજે દાદાના દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને પૂજન અર્ચન કરે છે અને સર્વેને દાદા સુખી રાખે એવી અભ્યર્થના કરું છું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।